સરખા અધિકારો સાથે સરખું કામ કરે છે, પણ અહીંયા આ લોકડાઉન માં અમને ફોરેન જેવી ફિલિંગ આવી, આપણે આપણું બધું કામ કરવા જ મંડવાનું હોય, બહુ જાજુ ટેકટેડ ન કરે, નકર આ અટાણે જો આ વહી જાય તો લોકડાઉન ભારે પડે, આપણે હોટલું બંધ હતી, બહાર ક્યાંય જવાય એમ નતું, ખવાય એમ નતું, એવી વાત વચ્ચે પણ વાસણ ઉટકવાની વાત આવે એટલે અતુલને અતુલે છે ને રસોડામાં વંદો જોયો એટલે તરત જ આખું રસોડું સાફ કરી નાખ્યું. પછી બે ત્રણ દિવસ પછી અતુલે ડ્રોઈંગ રૂમમાં વંદો જોયો, ડ્રોઈંગ રૂમ આખો સાફ કરી નાખ્યો. ત્રણ દિવસ પછી ભાભી અતુલને પૂછ્યું એ કે હવે તમે બેડરૂમ તમારી રીતે સાફ કરશો કે વંદો મૂકું? મારી ફેમિલી લાઈફ નથી રહી, હું એટલા બધા 8-8 કલાક કામ કરું છું, મારા બાળકોને હું સમય નથી આપી શકતો, મારી પત્નીને સમય નથી આપી શકતો, મારી જાત સાથે જીવવાનો સમય નથી, મારા પિતાજીને પાઠ કરવા છે, પણ હવે આમાં કેમ બિઝનેસ માં દીધું? આ બધી ફરિયાદો આપણી હતી જ ક્યાંક ને ક્યાંક, ભગવાને એક સાથે એક હારે તથાસ્તુ કરી દીધું. એટલે બેટા હવે તું જીવ, 4-6 મહિના ઘરમાંથી બે જીવી શકાય સાહેબ, એટલું તો ભગવાને આપણને આપેલું છે. હાવ જે રોજનું લઈને ખાય છે એના માટે તો બધી વ્યવસ્થા સરકારે પણ કરી છે બધા, પણ આપણે ક્રિટિસાઇઝ કરવાની ટેવ સરકાર કરતી નથી. આમાં તો કોઈ કરે, પણ આ કોઈની માથે માછલા ધોવા કરતા સાહેબ, આપણી માથે જયારે સ્લેબ પડે ને એ બધા માથે પડે, બધાએ ભેગો મળીને કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ તોળે છે ત્યારે એકલો જ તોડવા માટે સક્ષમ છે, પણ બધા ગોવા લેવાનું શું કહે છે કે ભાઈ ટેકો આપવો પડે હો તમારે, 11 કરોડનો કાંડો એમ કે છે મને ટેકો આપવો પડે, મારે એકલાથી આ ન થાય, અને ત્યારે ગોકુળમાં હતા એટલા બધા ગોવાળોએ લાકડીઓના ટેકા આપ્યા હતા, એટલે બધાને એમ લાગ્યું કે અમારી અમારા અમારા ટેકાથી ગોર્ધન તોળાવો. ભગવાન બહુ સરસ લીલા કરે છે, બધાને ભેગા રાખીને કામ કરે છે, નતર ઉપાડે છે તો એ એકલો જ. એમ યાદ રાખવું કે ગોર્ધનને પૂરા વંદન સાથે એટલું કહું છે, વસાવડાનું એક વાક્ય કે ગોર્ધન મારા તમારા બધાના જીવનમાં સમસ્યાઓ આવે ને એ ગોર્ધન જેવી હોય, ઇટ મીન્સ કે બહુ લાંબી જ હોય, બહુ મોટી જ લાગે, દરેક ઝૂંપડાવાળાને 2,000 રૂપિયા મેળ કરવા અઘરા લાગે, અને અબજોપતિને 2,00,00,000 કરોડ ભેગા કરવા અઘરા લાગે, દરેકને ખીલી હોય ને એવું ટોપવું હોય, સમસ્યા કોઈના ઘરમાં નાની હોતી જ નથી સાહેબ, પણ નાનકડો મુદ્દો કે ગોવર્ધન પર્વત જેવી જ સમસ્યા જીવનમાં આવે છે દોસ્તો, પણ ટચલી આંગળી જેટલી શ્રદ્ધા રાખજો તો આ સમયને આપણે બરાબર હારે મળી, અને પાછા આવનારી પેઢીમાં આવનારા દિવસોમાં આપણે કેવું લોકડાઉનમાં અમે જીવા સરસ રીતે જીવા, 12 કલાકે સૂરજ ઉગી જ જાય છે, પણ 11:30 કલાકે આપણી ધીરજ ખૂટી જતી હોય છે, હવે નહીં સુવાય તો બસ આ 11:30 કલાક હાલે છે એવું માની લેવું, મારા હાલા નજીક આવવાનો સમય મળ્યો, બાળકો સાથે જીવવાનો સમય મળ્યો, જાતને સમજવાનો શ્રેષ્ઠ સમય મળ્યો, પણ ગુજરાતી પ્રજા આ ખરેખર જે ઢીલી બ્રેડ ને કડક કરે અને કડક પોસ્ટ ને ઢીલા કરે આનું નામ ગુજરાતી, પછી તમે જે એને ચમચી થી કાઢવાની કોશિશ કરો, ગીતામાં મોહ કીધો ખરેખર, હું તમને હળવી ફૂલ ગીતા સમજાવું છું, મારે ખરેખર તમે જે આઈસ્ક્રીમ ખાતી વખતે નીચે હાથ રાખો છો ને કે ટીપું પડી એવું ન જવું છે, એને ગીતામાં લોભ કીધો છે.